શુક્રિયા કે અમારે સાંભળવા બદલે તમે તમે સાંભળો ને તમે હરકા નેતા બોલો બાકી તમારી જ કંગા અમે મેમ્બર સાહેબ બેઠા થઈ ગયા અહીંયા તમારી નવ બજે લગભગ લગભગ વાતી સમજાવી દીધી માર પિચાર વાતી ગઈ છે કે 25 સાલની ઉંમરનો નોજવાન આદમી સમાજ બદલે મરી ગયો એનો આજ જન્મ જયંતિ એ અમે જાણતા જ ને સબ થકી દુઃખની વાત છે અને નેતા કહેને બળજુસ ને તમારો ભીલોનો એવો આદમી તો પેદા થયો તો એવો ને એવો ઇતિહાસ તમારા બાપ દાદાનો રહેજો તમારે ડોહા મરી ગયા સમાજ બદલે જાન જતી રહેજી પણ અમે શું કીધું કઈએ નહીં કીધું તમે અહીંયા હાઈવે ના આયના વાળા અને બાજી હતી વાત બતાડજી તમે સાંભળજી પણ આ જગા ખાતે હઈને કરાવતો તમે એ તમને હું વ્યવસ્થા બળીજો આજ કાલ હું માંડીને એ કરવાનું હોય તમને આ ચુનાવ દાદારે એના બાદ કરવાનું હોય તમારા પંચાયતનો સરપંચ છે કે નહીં અહીંયા શું નામે સોમાલાલજી સોમેશ્વરજી સોમેશ્વરજી કહીએ ગેસની એજન્સી આણંદનું દાયિત્વ બને કે તમારી જેટલી જગા એ તમારા ખાતે કરી આલી પટવારી આણંદ અંડરમાં સચિવ આણંદ અંડરમાં જયન આણંદ અંડરમાં તો પાસે આણંદ મોટો નેતાને ગાળી દેવાની કઈ જરૂર છે આ આદમી તમે જે જીતાડીને મોકલો એ આદમી તો વિધાનસભામાં જાય તમારે બદલે કાનૂન બનાવેગા પણ તમારું જે ધરાતલમાં તે કામ કરવાવાળો આદમી તે સરપંચ છે હું એટલે કહી શકું કે મારી ગેરવાળી એ સરપંચ છે આ મેમ્બર સાહેબ બેઠા મેમ્બર સાહેબ તમારે ત્યાં અમારે કામે જાય કેટલો જણા આવો રોજગાર ગેરંટી તમે કામે કીએ તક નહીં કીધા બાર રોજગાર ગેરંટી કેટલા પૈસા મળે દાડા નહીં વાળા હોટો તમારી જ વાત કરું હું બીજી વાત નહીં કરું એક દાડાને કેટલો પૈસો મળે તમને કેટલા મળે હા શું કેજો કેટલા આવી પતવો તમને ઘણે બાળજું આ મેમ્બર સાહેબ બાળજું વાહે નહીં થતો ડિરેક્ટર કહેતો વાહે થતો ભાઈ મારે આદત છે કહેવાની એટલે વાહે નહીં થતો મેમ્બર સાહેબ એટલે ને બાળજું કે વ્યવસ્થા આણંદ કણે નહીં કહી ભાઈ અહીં આણંદ કામ કરાવવાનું કામ મેમ્બર સાહેબનું તમારે અહીંયા રોજગાર લાવવાનું કામ તમારી એ બી વાત પાડવા તમે રોજગાર મળે એનો બી પત્તું મળે તમે ચિંતા ન કરો જે તમારી હાજરી એ હાજરી આજની તારીખમાં 265 રૂપિયા 55 રૂપિયા થી 10 રૂપિયા અમારે ફેર વધાવ્યા એ 265 રૂપિયા મેમ્બર સાહેબ ને હાલતા મેમ્બર સાહેબ માધ્યમ થાય છે કે તમારે અહીંયા મેમ્બર સાહેબ કામ લાવવાનું માધ્યમ થાય છે કે તમારે મેટ તમારે અહીંયા કામ કરાવેગા એ જે હાજરી ભરાય એ તણીવાળા જયન ભરે છે જેટીઓ સીમ કહે ને તમારે તમારા પંચાયતમાં જેટીઓ વેગા એ જેટીઓ બી હાજરી ભરે એ હાજરી ભરવા બાદ સરપંચ સાહેબ બે સાઈન કરે યા તમે એવું લાગે કે તમારા પંચાયતમાં પહેલા સરપંચ સાહેબ સાઈન કરે ને પછી પેલો હાજરી ભરે તે સરપંચ સાહેબ ખબર નહીં પડતો હોય પાછા જઈને એમ નહીં કહેતા કે અનુતોષભાઈ અફજાદ સરપંચ સાહેબ તમને વાહે થતા તે દિવસ ખબર ફરક નહીં પડવાનો કેમ કે મારો દોસ્ત હશે પણ હું હાસે વાત કહીને જો તમારે વેસે તમારે જે આ ભારત આદિવાસી પાર્ટી લઈને તમારે વેસે અમે આપજા ભાઈ સાંભળજો ઓ ભાઈ તમારે બંને બોલવા આપજો હું અહીંયા જ મોટો થઈને ગયો વિસવાડામાં જ ભણ્યો સણી સ્કૂલમાં સિનિયર સ્કૂલમાં હા હાઈવેમાં તો આ સિંગલ પટ્ટી હાઈવે તો તેરે અહીંયા રહી ગયો ઘણે ઘણે જતે સિંગલ પટ્ટી હાઈવે ડિટેલ્સ નહીં વે ખાલી એક જ લાઈન હતી આ એ હે એવી બે ગાડી જતી હતી તેરે અહીંયા રહી ગયો મોટો અહીંયા સ્થાજ્યો આ 265 રૂપિયા સરકાર કેન્દ્ર સરકાર તમારા ખાતામાં નાખવા બદલે નાખે સરપંચ માધ્યમે મેમ્બર માધ્યમે એ તમને પૈસા ગેરથકી નહીં હાલતો હોય હું મારા ઘેરવાળી સરપંચ હું મારા ગેરથકી પૈસા નહીં હાલતો પણ હાજરી જે ભરા હે 265 રૂપિયા આનામાં 260 રૂપિયા ભરે તેમ હું સાઈન કરો પેલા મસ્તોલમાં મારા ગામની વાત કરી લીધી એ મારા બાપના પૈસા થોડા તમારા પૈસા ને તમારા મુટકામાં તે પૈસા આવી રહ્યા મારે હું તો માધ્યમે તમને હલવા જ પડે કે નહીં હાલવા પડે અમે શું કરી શકે એ તમારે વાત બતાડો આજ એ ખુદનું ગેરલાભ જ્યાં ભારત આદિવાસી પાર્ટી તમારે વેસે લાવણાનો કારણ એ હતો આના પાર્ટી જેમાં ડોકો દઈ દીને આજ આઝમ વિસાવી વિસાવીને અમે થાકી ગયા હતા અમે હરકત સોરાને બોલવા જ નહીં દીધા હતા અહીંયા તમે ક્યારે કોંગ્રેસ અને બીજેપીમાં આવા નવા સોરા બોલતા નહીં મારી ઉંમર તો 41 સાલની દેખાતી નહીં વાત અલગ 41 સાલનો થઈ ગયો હું મારા સોરા બેટા આટલા હરકો હોય 16 સાલની ઉંમર મારો સોરો હોય મેરે છોરે કા વજન આપ સબસે જ્યાદા હૈ આ જીતને ભી બેઠે હો ઇસકો યે સચ્ચાઈ હૈ મેરે ભાઈઓ મેં ઉસકા ખ્યાલ રખતા હું ઇસલિયે ઉસકા વજન સહી હૈ મેં બજાર મેં રહેતા હું ઉસકો સહી ખાના ખિલાતા હું મિલાવટ વાળા ખાના નહીં ખિલાતા હું ઇસલિયે સહી હૈ વાત ભટકી જુંગા ફિર હું યે વાત મુદ્દાવાળી જ કરી દઉં આ ભારત આદિવાસી પાર્ટી તમારે વેસે એટલે લાગ જા આ બહેને 65 રૂપિયા અમે 500 રૂપિયા કરાવવા અસલ કહેવાય ગલત કહેવાય કોંગ્રેસ મેં રહી જા 20-22 વર્ષ આ લાલ સંગઠ ઘટ્યો અમે ચુનાવ જીતાડ્યો
આ ગણેશ ગોગરો અમે ચુનાવ જીતાડજો, તમારે બંને હું નહીં કીધું અમે કહેવાની જરૂર નહીં, તમારે ગાળી દીધી એ અમે અમે કેને બુરાઈ નહીં કરાંગા, પણ અમે શું કરી શકાય તમારે બંને વાત કરો, તમારે અહીંયા આવાસ કેને કેને આપજે એમ વાત બહુ, તમારી જ વાત કરું પંચાયતની, કેને કેને પીએમ આવાસ આપજે, પ્રધાનમંત્રી આવાસ યોજના કેને કેને ઘરે મળજે, તમારે કેટલા પૈસા આપજો ભાઈ, 1,48,000 મકાન મળી શકે? ₹3,32,000 મેં એક હોડા તો તમે પેલો જાજરી જવા વાળો બનાવી રેજાઓ, ને 1,48,000 મેં તમે એમ કહો કે છત નાખો, આજ લોખંડ માં હું ભાવ થઈ ગયો, 1,48,000 મેં હરતે સંભવે પેલો આદમી મકાન બના, પેલા ને પેલા ટળસાવી મેલો, આ ભીલન આદત વગાડવાનું કામ કીધું, અગર પૈસા સાલવાય તમે સરકાર વાળા તો અમે આ પાર્ટી લાભ જ્યાં અમાર આ થકી જીતીને જે આદમી જઈંગા વિધાનસભા અને લોકસભામાં આણંદ અમે કંગા, તમે જઈને સરકાર મેં અવાજ ઉઠાડો, ટેબલ વધારીને બે વાત કરો કે આજે 1,50,000 રૂપિયા તમે હાલી રહેજો, 1,50,000 રૂપિયા અમારે નહીં જોઈતા, અમારે ત્યાં 5,00,000 રૂપિયા આવે તે અમે મકાન બનાવો, એ કામ કરવા બદલે તમારે વેસે અમે પાર્ટી લાભ, અસલ કહેવાય ખોટું કહેવાયું, 5,00,000 બઢિયા કહેવાય ને, એવો વોટ તમે આટલા વરો હું લાલ શંકરજીને આલ્યા, પૂંજીલાલજીને આલ્યા,